નમસ્કાર. ધોરણ 5 વીક 3 ગુજરાતી. હું વિચારું. પ્રશ્ન 1. નીચેની વાર્તા વાંચી અને જવાબ લખો. અહીં આપેલી વાર્તા વાંચવાની છે અને નીચે આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે. રસોડાના સાધનના નામ લખવાના છે. પ્રશ્ન 2. નીચેની સ્થિતિમાં તમે શું કરશો? અહીં આ પ્રશ્નો આપેલા છે. એ સ્થિતિમાં તમે કઈ રીતે વર્તન કરશો તે તમારે લખવાનું છે. સંદેશા વ્યવહારના સાધનના નામ તમારે લખવાના છે. અનાજ અને કઠોળનું નામ લખવાના છે. ધોરણ 5 વિષય ગણિત, પ્રકરણ 4 ગુણાકાર. ઘડિયા બનાવો. અહીં તમારે 3નો ઘડિયો પૂર્ણ કરવાનો છે. તો 3 એક વખત એટલે 3 એકા 3, 3 બે વખત એટલે 3 દુ 6. એવી જ રીતે અહીં તમારે આકૃતિ દોરી અને ઘડિયો પૂરો કરવાનો છે. અહીં 1 2 3 એમ 3 + 3 + 3 એટલે 3 × 9, 3 × 3, 3 × 9. આવી રીતે ઘડિયો પૂરો કરવાનો છે. 8નો ઘડિયો પૂરો કરો. 1 વખત 8 એટલે 8, 2 વખત 8 એટલે 16, 3 વખત 8 એટલે 3 × 8 = 24, 4 વખત 8 એટલે 4 × 8 = 32, 5 વખત 8 એટલે 5 × 8 = 40, 6 વખત 8 એટલે 6 × 8 = 48, 7 વખત 8 એટલે 7 × 8 = 56, 8 વખત 8 એટલે 88 = 64, 9 વખત 8 એટલે 9 × 8 = 72, 10 વખત 8 એટલે 10 × 8 = 80. આવી રીતે 8નો ઘડિયો પૂરો કરવાનો છે. ગુણાકાર કરો. 2 × 5 = 10, 3 × 8 = 24, 7 × 8 = 56, 6 × 6 = 24, 3 × 7 = 21, 4 × 5 = 20, 1 × 8 = 8, 4 × 6 = 24, 12 × 3 = 36, 21 + 6 = 84. બરાબર છે. 43 × 3, જો તમને ન આવડે તો 43નો ઘડિયો ન આવડતો હોય, 43 × 3, 3 × 3 = 9, 3 × 4 = 12, એટલે 129 જવાબ આવશે. 24 × 3, તો 24 × 3, 3 × 4 = 12નો બોકડો વધી પડી 1, 3 × 2 = 6 અને 1 = 7, જવાબ આવશે 72. 25 × 10 એટલે 250, 20 × 2 = 200. આવી રીતે જવાબ લખવાના છે. ગુણાકાર કરો. અહીં 2 રકમના ગુણાકાર છે તો 1 તરીકે લખી લઈએ. 23 × 12, અહીં વધારાની રકમની શૂન્ય મૂકશું. 1 × 3 = 3, 1 × 2 = 2, 2 × 3 = 6, 2 × 2 = 4, બંનેનો સરવાળો કરશું. 6 × 6 = 3, 4 × 7 અને 2, 276 જવાબ આવશે. આવી રીતે તમારે બધા દાખલા ગણવાના છે. બીજો એક દાખલો જોઈ લઈએ. 56 × 12, તો વધારાની રકમની શૂન્ય, 6 × 1 = 6, 5 × 1 = 5, 1 × 5 = 5, 2 × 6 = 12નો બગડો વધી પડી 1, 2 × 5 = 10 ને 1, 11, તો 2 × 6 ને 1 = 7, 5 × 1 = 6, 672. આવી રીતે ગુણાકારના દાખલા લખશું. કોયડા ઉકેલ. પ્રશ્ન 5. નીચેના દાખલા ગણો. વર્ગખંડમાં 25 ડિસ્ક છે. દરેક ડિસ્કને 4 પાયા છે તો બધા ડિસ્કના થઈ કુલ કેટલા પાયા થાય? તો 25 × 4, તો 4 × 5 = 20ની શૂન્ય વધી પડી 2, 4 × 2 = 8, 9 × 2 = 10, તો કુલ 100 પાયા થશે. 1 ઓરડામાં 3 બારીઓ છે. આવા 18 ઓરડામાં કુલ કેટલી બારી હશે? તો 18 × 3, 3 × 8 = 24નો ચોગડો વધી પડી 2, 3 × 1 = 3, 3 × 2 = 5, 54, તો કુલ 54 બારી હશે. 1 શર્ટના 8 બટન છે. આવા 35 શર્ટના કુલ કેટલા બટન હશે? તો 35 × 8, 8 × 5 = 40ની શૂન્ય વધી પડી 4, 3 × 8 = 24 ને 4, 280 કુલ બટન થાય. આગળ વધીએ. વર્ગખંડ માટે દરેક બાળકને 5 ચોકલેટ આપવામાં આવી. જો વર્ગમાં 38 વિદ્યાર્થી હોય તો કુલ કેટલી ચોકલેટ આપવામાં આવી? તો 38 × 5, 5 × 8 = 40ની શૂન્ય વધી પડી 4, 5 × 3 = 15, 15 × 4 = 19, 190. સમૂહ કવાયતમાં બાળકો હરોળમાં ઊભા રહે છે. દરેક હરોળમાં 25 બાળકો હોય અને આવી 12 હરોળ હોય તો સમૂહ કવાયતમાં કેટલા બાળકો જોડાયા? અહીં 25 × 12, વધારાની રકમની શૂન્ય, 1 × 5 = 5, 1 × 2 = 2, 2 × 5 = 10ની શૂન્ય વધી પડી 1, 2 × 2 = 4, 4 × 1 = 5,
બંનેનો સરવાળો શૂન્ય શૂન્ય પાંચમાં દસની શૂન્ય વધી પડી એક બે ને એક ત્રણ કુલ 300 બાળકો સમૂહ કવાયતમાં જોડાયા હશે. પ્રવાસમાં દરેક બાળકને 3 ફળ આપવામાં આવ્યા. કુલ 56 બાળકો હતા. કુલ કેટલા ફળ વેચાયા છે? તો 56 × 3 3 × 6 = 18 આઠડો વધી પડી એક 3 × 5 = 15 1 16 168. આપેલ ભાવપત્રકનો ઉપયોગ કરી નીચેના દાખલા ગણો. અહીં ભાવપત્રક આપવામાં આવ્યું છે વસ્તુ અને એનો 1 કિલોનો ભાવ અહીં આપવામાં આવેલો છે. તો મગનો 1 કિલોનો ભાવ 75 રૂપિયા, ઘઉંનો 1 કિલોનો ભાવ 75 રૂપિયા, બાજરીનો 1 કિલોનો ભાવ 25 રૂપિયા, ચણાનો 1 કિલોનો ભાવ 65 રૂપિયા છે. રેખા 8 કિલો મગ ખરીદે તો રેખા કેટલા રૂપિયા દુકાનદારને ચૂકવે છે? તો 1 કિલો મગનો ભાવ છે 75 રૂપિયા × 8 તો 8 × 5 = 40 ની શૂન્ય વધી પડી 4 × 7 = 56 અને 4 = 60 તો 600 રૂપિયા ચૂકવશે. રિફંડ 15 કિલો ઘઉં ખરીદી છે તો તેને કેટલા રૂપિયા દુકાનદારને આપવા પડશે? તો ઘઉંના છે 35 રૂપિયા, 1 કિલો ઘઉંના છે 35 રૂપિયા અને 15 કિલો ઘઉં હોય છે તો 35 × 15 વધારાની રકમની શૂન્ય 1 × 5 1 × 3 = 3 5 × 5 = 25 5 વધી પડી 2 5 × 3 = 15 અને 2 = 17 બંનેનો સરવાળો 5 × 5 5 × 7 = 12 બગડો વધી પડી 1 × 3 = 1 5 525 તો દુકાનદારને 525 રૂપિયા આપવા પડશે. જોસેફ 18 કિલો બાજરી અને 15 કિલો ઘઉં ખરીદે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો અહીં આપણે બાજરીનો 1 કિલો બાજરીનો ભાવ છે 25 રૂપિયા તો આપણે લખી નાખીએ 25 × 18 બાજુમાં લખીએ ઘઉં 1 કિલો ઘઉંનો ભાવ છે 35 × 15 બરાબર છે તો અહીંયા ગુણાકાર કરીએ વધારાની રકમની શૂન્ય 1 × 5 1 × 2 2 8 × 5 = 40 ની શૂન્ય વધી પડી 4 8 × 2 16 16 × 4 20 બંનેનો સરવાળો શૂન્ય 5 × 5 2 × 2 4 તો 450. અહીંયા જોઈએ વધારાની રકમની શૂન્ય 1 × 5 1 × 3 3 5 × 5 = 25 5 વધી પડી 2 5 × 3 = 15 15 × 2 = 17 સરવાળો કરીએ 5 × 5 7 × 5 = 12 બગડો વધી પડી 1 3 × 1 = 4 5 તો અહીંયા 525 450 તો 5 × 5 5 × 2 = 7 5 × 4 = 9 કુલ 975 રૂપિયા ચૂકવવા પડશે. ચોથો દાખલો જોઈએ. રમેશ 20 કિલો ચણા અને 10 કિલો મગ ખરીદ્યા. તેને દુકાનદારને 500 ની 5 નોટ આપી દુકાનદાર તેને કેટલા રૂપિયા પાછા આપશે? તો 20 કિલો ચણા તો ચણાનો ભાવ છે 65 રૂપિયા તો અહીંથી લખીએ આપણે કે 65 × 20 ત્યાર પછી 10 કિલો મગ મગનો ભાવ છે 75 × 10 આ બેનો જે જવાબ આવે સરવાળો કરીએ કે અહીંયા વધારાની રકમની શૂન્ય છે એટલે શૂન્ય મૂકીએ 2 × 5 = 10 ની શૂન્ય વધી પડી 1 × 6 = 12 અને 1 = 13 એટલે 1300 રૂપિયા વધારાની રકમની શૂન્ય 1 × 5 1 × 7 તો 1300 × 750 શૂન્ય 5 × 5 7 × 10 ની શૂન્ય વધી પડી 1 × 1 = 2 હવે 500 ની 5 નોટ એટલે 2500 રૂપિયા એમાંથી 2050 રૂપિયાની વસ્તુ લીધી તો બાદબાકી કરીએ અહીંયા 10 અહીંયા 5 ની 5 = 4 અહીંયાથી 10 10 માંથી 5 = 5 4 × 4 450 રૂપિયા તેને પાછા મળશે. અહીં જવાબ છે ચેક કરી લેવા વિનંતી. ભાગાકાર છે તો ભાગાકાર કરવાના છે અહીંયા 30/3 તો બીના જીતોથી શરૂ કરી દરતી જાત ઘરની મુલાકાત લે છે. કેટલી મુલાકાત જીતે 30માં ઘરે પહોંચે એટલે 3/3 કૂદકો છે. અહીં આપણે ભાગાકાર કરવા હોય તો 30/3 3 × 1 = 3 3 માંથી 3 જાય એટલે શૂન્ય ઉપરથી ઉતારી શૂન્ય તો ભાગ ન ચાલે શૂન્ય ચડાવો. બીજી રીતે 3 × 0 = 0 આમ પણ શૂન્ય આવશે એટલે 10 કૂદકા લગાવશે એટલે કે 10
મુલાકાત લેશે એટલે 30માં ઘરે પહોંચશે. પ્રશ્ન 2, બરસ 0થી શરૂ કરી 10 4 ઘરની મુલાકાત લેશે, કેટલી મુલાકાત પછી તે 36માં ઘરની મુલાકાત લેશે? અહીં પણ ભાગાકાર કરીએ કે 36/4 તો 4 9 36, 6 6 4 3 3 6, તો અહીંયા આવશે 9. પછી 0થી શરૂ કરી 10 4 ઘરની મુલાકાત લે છે એટલે 9 મુલાકાત પછી તે 36માં ઘરની મુલાકાત લેશે. અફઝલ 0થી શરૂ કરી 10 8 ઘરની મુલાકાત લે છે, 56માં ઘરે પહોંચ્યો તો તેણે 0 પછી કેટલા ઘરની મુલાકાત લીધી? અહીં 56/8 તો 8 7 56, 6 6 0 5 5 0 0 તો 7 આવશે જવાબ. પ્રશ્ન 2, ભાગાકાર કરો, અહીં ભાગાકાર કરવાના છે. ભાગાકાર કરો, અહીં પણ ભાગાકાર કરવાના છે. વ્યવહારિક કોયડા, રમા બેને વહેંચવા માટે 30 પેંડા લીધા, ત્યારબાદ એક ડબ્બીમાં 2 પેંડા મૂકીને 1 પેકેટ તૈયાર કરું તો પેંડાના આવા કેટલા પેકેટ બનશે? તો 30/2, 2 1 2, 3 માંથી 2 જાય તો 1 વધી ઉપરથી ઉતારી શું, 2 5 10 તો 15, તો 15 પેકેટ બનશે. એક પ્રદર્શન હોલની બહાર 32 ચપ્પલ છે તો પ્રદર્શન હોલની અંદર કેટલા વ્યક્તિ હશે? તો એક વ્યક્તિને 2 ચપ્પલ પહેરે, એક વ્યક્તિ 32 ચપ્પલ 2 ચપ્પલ પહેરે, 32/2, 2 1 2, 3 માંથી 2 જાય, 1 વધે ઉપરથી ઉતાર્યા, 2 12 થયા, 2 6 12, 2 માંથી 2 જાય છું તો 16 વ્યક્તિ હશે. એક ખોખામાં મીઠાઈના 4 24 સમાઈ શકે, ભારતીને 288 મીઠાઈના બોક્સ ગોઠવવા છે તો તેને કેટલા ખોખા જોઈએ? તો 288/24 તો 24 1 24, બાદબાકી કરીએ 8 4 4, 2 માંથી 2 જાય છું ઉપરથી ઉતાર્યા, 8 24 2 48, તો 12 બોક્સ 12 ખોખા જોઈએ. પાઉચ બનાવવાનું, એક મશીન 1 દિવસમાં 300 પાઉચ બનાવે છે તે તો મશીનને 2100 પાઉચ બનાવવા કેટલા દિવસ લાગશે? અહીં ભાગાકાર કરવાનો છે, 2100/300 તો 3 7 21, 3 7 2100 તો 7 દિવસ લાગશે. જવાબ ચેક કરી લેવા વિનંતી. ઇંગ્લિશ, મિસ્ટર ફોક્સ એન્ડ મિસ ક્રેન, શિક્ષકની મદદથી વાર્તા સાંભળો અને વાંચો. વન ડે મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ મિસ ક્રેન ફોર સુપર, પ્લીઝ કેમ ટુ માય હાઉસ ટુડે ફોર સુપર. ઓ શ્યોર, થેન્ક યુ. મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ. યસ, ઇટ સ્મેલ ગુડ એન્ડ આઈ એમ હંગરી ટુ, પ્લીઝ કમ ઇન મિસ ક્રેન, ધ સુપર ઇઝ રેડી. They began to eat. Mr. Fox can eat from the dish, but Miss Crane cannot eat from the dish. I can't eat from the dish. Oh, it's delicious. The next day, Miss Crane invites Mr. Fox for supper. Please come, Mr. Fox, supper is ready. Yes, it smells good. I am hungry too. Oh, it's delicious. Oh no, I can't eat from the pot. Ha ha. Activity 6, let us talk. નીચેના આપેલ સમાધિને પૂર્ણ કરી વર્ગખંડમાં ભજવો. Good morning, B. Good morning, A. How are you? B. I am fine. A. What is your name? B. My name is, અહીંયા પોતાનું નામ લખવાનું છે. My name is તુલસીદાસ. તમે તમારું નામ લખી શકો છો. એ, વોટ ઇઝ યોર ક્લાસ ટીચર? તમારા ક્લાસ ટીચર નામ છે તુલસીદાસ. ઇઝ માય ક્લાસ ટીચર. દિલીપભાઈ ઇઝ માય ક્લાસ ટીચર. હાઉ ઓલ્ડ આર યુ? આઈ એમ 15 યર ઓલ્ડ, 10 યર ઓલ્ડ, 11 યર ઓલ્ડ, 30 યર ઓલ્ડ. તમારી જેટલા વર્ષ થયા હોય એટલા વર્ષ લખવાના છે.
नमस्ते, अस्तु, जय हिंद, जय भारत।